વરસાદને લઈને હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં આગામી 5 દિવસ સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતમાં નર્મદા, તાપી, વલસાડ, નવસારી, ડાંગમાં વરસાદની આગાહી કરાઈ છે, જ્યારે ઉત્તર ગુજરાતમાં છૂટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે. अगले 5 दिन में गुजरात में मोस्टली आइसोलेटेड प्लेसेस में बारिश होने का संभावना है. दैट टू मोस्टली लाइट रहेगा, एक हाथ जगह में मीडियम मॉडरेट भी हो सकती है. और जो अगले 5 दिन में बारिश रहेगा, ज़्यादातर बारिश साउथ गुजरात रीजन, जैसे बड़ौदा से नीचे तक जो नर्मदा, तापी, वलसाड, नवसारी, सूरत, इवन भरूच, वो सारे डिस्ट्रिक्ट में वो भी बहुत कम बारिश रहेगा. स्पेशल डिस्ट्रीब्यूशन बहुत कम रहेगा, एक दो जगहों में बारिश हो सकती है. तो नवसारी में मोड़ी रात्रि थी मेघराजा आगमन थयु. खेरगाम, जलालपुर और नवसारी में वरसाद वरस्यो. वरसादना कारणे लोकोने गरमीमांथी राहत मळी हती. तो नवसारी में गत रात्रि मेघराजानुं आगमन थयुं छे. हवामान विभागे जे रीते आगाही करी छे ते जोता खेरगाम, जलालपुर, नवसारी में वरसादी माहौल जोवा मळ्यो. वरसादना लीधे लोकोने बाफ अने गरमीथी राहत मळी छे. दक्षिण गुजरात में पण वरसादने लईने आगाही कराई छे. आगामी 5 दिवस सुधी सामान्य वरसाद रहेवानी संभावना हवामान विभागे व्यक्त करी छे. त्यारे नवसारी में गत रात्रि वरसाद आगमन थयु छे. खेरगाम, जलालपुर, नवसारी में वरसादी माहौल जोवा मळ्यो. तो आ विशेष वधु माहिती माटे जोडाया छे संवाददाता हितेश. हितेश, नवसारी में वरसाद वरस्यो, शुं विगत? जी, बात करवामां आवे तो छेल्ला 2 दिवसथी नवसारी जिल्लामां वातावरणमां पलटो आव्यो हतो. गईकाले पाड़ोशी शहर सूरतमां पण गाजवीज साथे वरसाद वरस्या बाद गत रातथी नवसारीमां पण वरसाद शुरू थयो छे. एवुं कहेवाय छे के गणेश जे उत्सव छे तेनी मजा बगाड़ी शके छे आ वरसाद. जिल्लाना खेरगाम तालुकामां सवारे 4-6 वाग्याना 2 कलाकमां 40 mm वरसाद नोंधायो छे. नवसारी जलालपुरना તાલુકામાં પણ વરસાદી ઝાપટા જોવા મળતા હાલ તો નવસારી શહેરમાં રીમઝીમ વરસાદ શરૂ છે, પણ વધુ વરસાદ વરસી શકે છે તેવી સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. જી, આભાર માહિતી આપવા માટે હિતેશ. તો બીજી બાજુ વાપીમાં પણ મોડી રાતથી વરસાદનું આગમન થયું. વાપી, દમણ અને સેલવાસમાં વરસાદના કારણે કેટલાય વિસ્તારોમાં પાણી ભરાયા હતા. તો વાપીમાં પણ વરસાદનું આગમન થયું હતું. ભડાકા સાથે વરસાદ વરસ્યો હતો. વાપીમાં પણ વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. દક્ષિણ ગુજરાતમાં સામાન્ય વરસાદ રહેવાની હવામાન વિભાગે આગાહી કરી છે, ત્યારે વાપીમાં વહેલી સવારથી જ વરસાદનું આગમન થયું હતું. તો સુરત જિલ્લાના બારડોલીમાં પણ વરસાદનું આગમન થયું. બારડોલી ઉપરાંત પલસાણા, મહુવા, કડોદરા અને માંડવી પંથકમાં વરસાદ વરસ્યો. વરસાદના કારણે શેરડી પકવતા ખેડૂતોમાં આનંદની લાગણી છવાઈ હતી. બારડોલી, મહુવા, કડોદરા, માંડવી પંથકમાં વરસાદ વરસ્યો હતો. તો વરસાદથી શેરડી પકવતા ખેડૂતોમાં હર્ષની લાગણી જોવા મળી. સુરત જિલ્લાના બારડોલીમાં પણ વરસાદ વરસ્યો. નર્મદાના ડેડિયાપાડામાં મેઘરાજાનું આગમન થયું. વરસાદના કારણે કપાસ, ડાંગર અને મકાઈના પાકને જીવતદાન મળ્યું, જેથી ખેડૂતોમાં ખુશી જોવા મળી છે. તો ડેડિયાપાડા સહિત સમગ્ર તાલુકામાં ધોધમાર વરસાદ વરસ્યો છે. વીજળીના કડાકા સાથે વરસાદી માહોલ ડેડિયાપાડામાં જોવા મળ્યો. વરસાદના કારણે ખેતી પાકને પણ ફાયદો થયો છે. ડેડિયાપાડા સહિત સમગ્ર તાલુકામાં ધોધમાર વરસાદ વરસ્યો. તો સુરત જિલ્લામાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો. જિલ્લાના ઉલપાડ, માંગરોળ અને માંડવી સહિતના તાલુકાઓ વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસ્યો. જિલ્લાના કેટલાક નગરોમાં વરસાદી પાણી ભરાયા, જેથી લોકોની હાલાકીમાં વધારો થયો હતો. તો સુરત જિલ્લામાં પણ વહેલી સવારથી જ વરસાદ વરસ્યો હતો. અરવલ્લીના માલપુરમાં આવેલો વાત્રક ડેમ એલર્ટ પર મૂકવામાં આવ્યો છે. હાલ વાત્રક ડેમની સપાટી 134.96 મીટર છે. ડેમની મુખ્ય સપાટી 136.25 મીટર છે. ડેમની સતત વધી રહેલી જળસપાટીના કારણે જિલ્લા કલેક્ટરને જાણ કરવામાં આવી છે.
અમરેલીનો વડિયા સુરવો ડેમ 1100% ભરાઈ ગયો છે. ઉપરવાસમાંથી સતત પાણીની ધીમી ગતિ આવકથી ડેમ સંપૂર્ણપણે ભરાઈ ગયો. સુરવો ડેમ એક સંપૂર્ણ ભરાતા નીચાણવાળા વિસ્તારોને ફાયદો થશે.